एज्युपन फाउंडेशन ट्रस्ट द्वारा दर वर्षे धानेरा तालुकाना गामडाओमां जे निराधार असक्त वृद्ध के जेमना बाळको एमने साचवता नथी अने तकतानी रीते जीवन गुजारे छे तेवा वृद्ध जे 60 वर्षथी ऊपरना माता अने वडीलोने संस्था द्वारा राशन किट ढाबळा स्वेटर कपड़ा वगैरह सहाय करवामां आवे छे अने दर वर्षे यात्राधामना दर्शन करवामां आवे छे। आ वर्षे 2 एप्रिल रविवारना रोज सवारे निराधार कुल 62 वडीलोने વિવિધ ગામોમાંથી કાર્યકર્તાઓ દ્વારા વહેલા ખીચડી ઘર લાવવામાં આવ્યા હતા અને વૃદ્ધ વડીલોને પગ ધોઈ અને તેમનું પૂજન કરી યાત્રા પ્રારંભ કરીને પશ્ચિમી સંસ્કૃતિને ભૂલી ભારતીય સનાતન પરંપરાનો દાખલો બેસાડ્યો હતો। બસ દ્વારા માંગરોળ શેણલ માતાજી, ધીમા ધણીધર ભગવાન, નડાબેટ નડેશ્વરી માતાજી, અછવાડા મહાકાલી માતાજીના દર્શન કરાવ્યા હતા। વૃદ્ધ લોકોની સેવા માટે હિતેશભાઈ ઠક્કર, ચંપકલાલ જાની, રજનીકાંત રાવલ, રેવાજી ઠાકોર, હંસાભાઈ ડાપી, જોરભાઈ પાટીદાર નિવૃત્ત એરફોર્સ તેમજ વાસુભાઈ સોની સાથે રહ્યા અને ઉંમરલાયક વડીલોને સાચવીને તીર્થ દર્શન કરાવ્યા હતા। ધીમા મંદિર જાનકીદાસ બાપુએ વૃદ્ધો સાથે મળ્યા અને ભોજન પ્રસાદ પણ કરાવ્યો હતો। વડીલોને રસ્તા પર ભજન સત્સંગ બગીચામાં વિવિધ રમતો રમાડી અને એમને તાંબાનો કળશ, ચંપલ પ્રસાદી અને ગ્રુપનો ફોટોની યાદગીરી રૂપે ભેટ આપી એમને એમના ઘર સુધી ગામડે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી। સંસ્થાના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું હતું કે કોઈ પણ કોમવાદ કે જાતિવાદ વગર દરેક જાતિના વૃદ્ધને ઊંચ નીચના ભેદભાવ વગર આપણે સૌએ દરેક વૃદ્ધોની સેવા ચાકરી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું। ગઈકાલે 2 એપ્રિલના દિવસે ધાનેરા આજુબાજુના તેમજ ધાનેરા શહેરમાંથી ત્યક્તાઓ જેઓના કોઈ બાળકો એમના માતા પિતાને રાખતા નથી એવા વૃદ્ધોને વડીલોને ધાનેરા એજ્યુપન ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી બસની અંદર ધાનેરાથી માંગોળ શેણલ માતાજી, ધીમા ધણીધર ભગવાન તેમજ નડેશ્વરી માતાના ધામમાં નડાબેટ અને આવતા અછવાડા મહાકાલી માતાના મંદિરે દર્શનમાં તેમને લઈ ગયા હતા અને ત્યાં અગાઉ લગભગ 62 જણ જેટલા વૃદ્ધો હતા અને તેઓને ખૂબ સારી રીતે બધાને ત્યાં દર્શન કરાવવાની મજામાં આવી અને દરેક વાર્તા આવતી વખતે તેમને ત્યાંથી તાંબાનો એક કળશ તેમજ અન્ય વસ્તુઓ પણ આપવામાં તેમને ભેટ તરીકે આપવામાં આવેલી અને આ જ રીતે દર વર્ષે એજ્યુપન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધાનેરા આવા જે વૃદ્ધોને નિઃશુલ્ક સેવા કરાવે છે, દર્શન કરાવે છે એમાં દર વર્ષે તેઓને આવતા વર્ષે પણ ભવિષ્યનું વિચારી છે કે સોમનાથ, દ્વારકા તેમજ અન્ય બીજી જગ્યાએ પણ તેઓને આવી રીતે દર્શન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે।